અત્યારે હવે આપણે આજનો લેક્ચર શરૂ કરીએ. આજનો લેક્ચર સાવ સિમ્પલ છે, જે આપણે પેલા ભણી ગયા છીએ એ જ વસ્તુ અત્યારે બધી આ લેક્ચરની અંદર આપેલી છે ટેક્સ્ટબુકની અંદર. તો આપણે ખાલી આજે રીડિંગ કરશું, જે વસ્તુ નવી લાગે એ ખાલી જોવાની છે, બાકી બધું તો આપણે નોર્મલી ભણી ગયા છીએ. તો આજે આપણે શેની વિશે ભણશું, તો કે ગઈકાલના લેક્ચરની અંદર આપણે શું ભણ્યા હતા, કે ગઈકાલના લેક્ચરની અંદર આપણે એક અસેક્સ્યુઅલ રિપ્રોડક્શન એટલે કે અલિંગી પ્રજનન વિશે જોયું હતું. તો કે અલિંગી પ્રજનનની અંદર શું ભણ્યા હતા, કે જન્યુનું નિર્માણ થાય કે ન થાય, પરંતુ જન્યુઓનું જોડાણ થતું નથી, ફલિતાંડનું નિર્માણ થતું નથી, જે સજીવ બને છે એ સેમ ટુ સેમ છે, તે એના પિતૃ જેવો હોય છે જનીનિક રીતે અને બાહ્યક રીતે, તેથી આપણે એને નવું નામ ક્લોન પણ આપ્યું હતું. અલિંગી પ્રજનનની જે ઘણી બધી પદ્ધતિઓ હતી કઈ કઈ હતી, તો કે ભાજન હતું, દ્વિભાજન હતું, બહુભાજન અથવા તો બીજાણુ નિર્માણ હતું, ફૂગ અને લીલની અંદર જે બીજાણુ નિર્માણ થાય એના વિશે ભણ્યા હતા, અવખંડ વિશે ભણ્યા હતા, કલિકા નિર્માણ વિશે ભણ્યા હતા, એ બધા વચ્ચે આપણે કાલે ચર્ચા કરી હતી. તો આજે આપણે શું ભણવાના, તો કે આજે આપણે નવી વસ્તુ ભણવાના છે, જે લિંગી પ્રજનન છે, સેક્સ્યુઅલ રિપ્રોડક્શન છે. તેમાં શું કહેવા માંગે છે ટેક્સ્ટબુકની અંદર, તો કે એમાં એવું લખ્યું છે કે લિંગી પ્રજનનની અંદર એક પિતૃ અથવા તો બે વિરુદ્ધ જાતિના વ્યક્તિગત સજીવો, જેને નર અને માદા તમે અલગ અલગ ગણી શકો, એના દ્વારા ઉત્પન્ન થતા જંજીવોનું નિર્માણ થાય છે. એક પિતૃ એટલે કે કેવું હશે, કે જે બંને પ્રકારના મેલ અને ફિમેલ બંને પ્રકારના ગેમેટ ઉત્પન્ન કરતું હશે, અને જો એક લિંગી હોય એટલે કે બે વિરુદ્ધ જાતિના પિતૃ હશે, તો એમાંથી એક જે છે નર છે તે મેલ ગેમેટ અને ફિમેલ છે તે ફિમેલ ગેમેટ નું ઉત્પન્ન કરશે, જેને નર જન્યુ અને માદા જન્યુ તરીકે આપણે ઓળખીએ છીએ. આ જન્યુ એટલે કે નર જન્યુ છે અને માદા જન્યુ છે, બંને જોડાઈને શું બનાવે, તો કે બંને જે જોડાઈને બનાવે છે એને આપણે ઝાયગોટ અથવા તો ફલિતાંડ તરીકે ઓળખીએ છીએ, ફલિતાંડ તરીકે ઓળખીએ છીએ. ત્યારે કોઈ આ જન્યુઓ જોડાઈને શેનું નિર્માણ કરે, તો કે યુગ્મનજનું નિર્માણ કરે, એટલે કે ઝાયગોટ કહી શકો, ફલિતાંડ કહી શકો, અથવા તો યુગ્મનજ પણ કહી શકો છો, બધું એક જ છે. જે વિકાસ પામી એને નવા સજીવની અંદર પરિણમશે. અલિંગી પ્રજનનની સાપેક્ષે જે લિંગી પ્રજનન છે કેવી પ્રક્રિયા છે, વિસ્તૃત પ્રક્રિયા છે. કેમ કે શું આમાં થાય, તો કે આમાં જન્યુઓનું નિર્માણ થશે, પછી જન્યુઓનું વહન થશે, જન્યુઓ ભેગા થઈને જોડાશે, પછી એમાંથી ફલિતાંડનું નિર્માણ થશે, એ વિકાસ પામીને ભ્રૂણનું નિર્માણ થશે, અને ભ્રૂણ છે એ પછી પુખ્ત વનસ્પતિ અથવા તો પ્રાણીની જેમ વિકાસ પામશે. એટલે વિસ્તૃત પ્રક્રિયા છે, જટિલ પ્રક્રિયા છે, અને કેવી પ્રક્રિયા, તો કે ધીમી પ્રક્રિયા છે. આ ત્રણ વર્ડ છે ખાસ અને ખાસ યાદ રાખવાના છે. તમને એવું કહી શકે કે અલિંગી પ્રજનન છે એની સાપેક્ષમાં લિંગી પ્રજનન એ વિસ્તૃત ધીમી અને સાદી પ્રક્રિયા છે, એટલે કે સિમ્પલ પ્રોસેસ છે. પણ સિમ્પલ પ્રોસેસ કેવી છે, જટિલ પ્રોસેસ છે, એ ખાસ યાદ રાખવાનું છે. નર અને માદા જન્યુઓના જોડાણને કારણે લિંગી પ્રજનનને પરિણામે ઉત્પન્ન થતી સંતતિ પિતૃ પેઢીને અથવા તો એકબીજાને મળતી આવતી નથી. એકબીજાને પિતૃપેઢી એટલે માનો કે આ ફિમેલ ને એક મેલ છે, એમાંથી જે સંતતિ ઉત્પન્ન થાય છે, માનો કે F1 માં એક પેલી સંતતિ છે, માનો કે આપણે એને એક પડે દર્શાવી, હવે એ જ ફિમેલ અને મેલ દ્વારા બીજી સંતતિ ઉત્પન્ન થાય, પરંતુ જો આ સંતતિ જે છે એ બંને દ્વારા ઉત્પન્ન થાય એટલે કેવી હશે, તો કે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન દ્વારા ઉત્પન્ન થતી સંતતિ છે. તો એ કેવી હશે, તો કે આ બંને સંતતિ એના પેરેન્ટ સાથે સંપૂર્ણ રીતે મળતી નહીં આવતી હોય, અને એકબીજા સાથે એટલે કે પેલું સંતાન છે એટલે કે પેલી સંતતિ છે એ બીજી સંતતિ સાથે પણ સેમ ટુ સેમ મળતી આવતી હશે નહીં. તો કે આવું શું કામે થાય છે, તો કે પેલું જે છે માનો કે પેલું સંતતિ છે એ પણ આને દ્વારા ઉત્પન્ન થઈ છે, બીજી સંતતિ એ પણ આ પેરેન્ટ્સ દ્વારા ઉત્પન્ન થઈ છે, બંનેની અંદર જનીનિક દ્રવ્ય તો સેમ છે. તો કેમ આવું થયું, તો કે આપણે એવું ભણી ગયા કે જ્યારે ગેમેટ બનતા હોય ત્યારે વ્યતિકરણ નામની પ્રોસેસ થાય છે, એના લીધે સેમ ટુ સેમ જનીન એક પણ સંતતિની અંદર આવતું નથી, થોડું ઘણું સંતતિની અંદર શું થાય છે, તો કે વેરિએશન આવે છે, જેના લીધે શું થાય, તો કે જેના લીધે ભિન્નતા જોવા મળે છે, જેના વિશે ડિટેલની અંદર આપણે ચેપ્ટર નંબર 5 ની અંદર ભણશું. વાત સમજાણી બધાને, કોઈને કઈ ડાઉટ?
વિવિધ સજીવો જેવા કે વનસ્પતિ પ્રાણી કે ફૂગનો અભ્યાસ દર્શાવે છે કે તેઓ બાહ્યાકાર વિદ્યા અંતસ્થ વિદ્યા અને દેહ ધર્મ વિદ્યાની અંદર જુદું જુદું જુદાપણું દર્શાવે એટલે કે વનસ્પતિ જે રીતે વિકાસ પામતી હોય એવી રીતે પ્રાણી ન પામતા હોય પ્રાણી જે રીતે વિકાસ પામતા હોય એવી રીતે ફૂગ વિકાસ પામતી નથી પરંતુ એની અંદર એક સામ્યતા જોવા મળે તમે ફૂગનું બધું વર્ગીકરણ કરો પ્રાણીનું વર્ગીકરણ કરો વનસ્પતિનું વર્ગીકરણ એમાં એક વસ્તુ આપણે છે સમાન જોવા મળે છે કઈ વસ્તુ સમાન જોવા મળે છે તો કે એક તો એ છે કે એ બધા સુકોષ કેન્દ્રી કોષના બનેલા છે અમુકની અંદર કોષ દિવાલ છે અમુકની અંદર કોષ દિવાલ નથી તમને ખબર છે ફૂગ છે એ પણ સુકોષ કેન્દ્રીનું છે વનસ્પતિ એ પણ સુકોષ કેન્દ્રી અને પાણી પણ સુકોષ કેન્દ્રી છે ત્રણેય લિંગી પ્રજનન દર્શાવે છે પરંતુ લિંગી પ્રજનન કરવા માટે જવાબદાર શું છે તો કે જન્યુઓ નિર્માણ થવું અને જન્યુઓ નિર્માણ છે એ ચોક્કસ ઉંમરે એ પહોંચે પછી જ તે જન્યુઓનું નિર્માણ થાય એ પેલા જન્યુઓનું નિર્માણ નથી વનસ્પતિની અંદર થતું નથી પ્રાણીની અંદર થતું કે નથી ફૂગની અંદર થતું એટલે કે ત્રણેયની અંદર આપણને સામ્યતા શું જોવા મળી તો કે ત્રણેયની અંદર લિંગી પ્રજનન થાય ત્યારે ત્રણેયમાં પર્ટિક્યુલર વનસ્પતિ પર્ટિક્યુલર પ્રાણી પર્ટિક્યુલર ફૂગ છે તે કોઈ ચોક્કસ સમયગાળો વિતાવી ચૂકી છે પછી એમાં જન્યુ નિર્માણ થાય છે વાત સમજાણી બધાને જો અહીંયા અહીંયા એ જ લખ્યું છે જ્યારે લિંગી પ્રજનન પદ્ધતિ માટે આશ્ચર્યની વાત એ છે કે આ બાબતે તેઓ સરખાપણું ધરાવે શું સરખાપણું થવાય તો કે બધા સજીવો લિંગી પ્રજનન કરે તે પહેલા તેમના જીવનની અંદર વૃદ્ધિ અને પરિપક્વતાના નિશ્ચિત તબક્કે તે પહોંચી ગયા હોય છે એનો મતલબ શું કે એની અંદર ચોક્કસ વૃદ્ધિ થઈ ગઈ હોય પછી તેની અંદર શું થાય છે તો કે એની અંદર છે તે જન્યુઓનું નિર્માણ થતું આપણને જોવા મળે છે એટલી વાત ક્લિયર થઈ બધાને એટલે કે આ જે વૃદ્ધિ થઈ જાય પછી જન્યુઓનું નિર્માણ થતું જોવા મળે છે તો એ જ સમયગાળો છે એને શું કહેવાય તો કે વૃદ્ધિનો જે આ સમયગાળો છે એને જુવેનાઇલ ફેઝ તરીકે ઓળખવામાં આવે છે અને જો વનસ્પતિમાં હોય તો એને શું કહેવાય વાનસ્પતિક તબક્કો તરીકે ઓળખવામાં આવે આપણે કાલે વાનસ્પતિક તબક્કો નહોતા ભણ્યા આપણે કાલે શું ભણ્યા હતા કે વાનસ્પતિક પ્રજનન ભણ્યા હતા યાદ આવે છે બંને વિશે ડિફરન્સ છે કાલે ભણ્યા હતા આજે ભણ્યા એમ ક્લિયર થયો બંને કન્સેપ્ટ ઓર્ટિઝ વેજીટેટિવ ફેઝ ને ઓર્ટિઝ વેજીટેટિવ રિપ્રોડક્શન બોથ આર ડિફરન્ટ થિંગ્સ ઓકે ચાલો હવે નીચે છે તો કે ઉચ્ચ કક્ષાની વનસ્પતિ તો ઉચ્ચ કક્ષાની વનસ્પતિની અંદર કોનો સમાવેશ થાય બોલો તો અનાવૃત આવૃત લીલ દ્વિઅંગી ત્રિઅંગી કોનો સમાવેશ થાય હા તો કે જેમાં આપણે ઉત્ક્રાંતિ પામીને જે લેટેસ્ટ વર્ઝન છે એને શું કે ઉચ્ચ કક્ષાની વનસ્પતિ કહીએ છીએ આપણે તો કે પુષ્પસર્જન એમાં જોવા મળે છે આવૃત બીજધારીની અંદર તો કે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં પુષ્પસર્જનની સાથે પ્રાજનનીય તબક્કાની શરૂઆત થાય શું કામે પુષ્પ સર્જન શું છે તો કે પુષ્પ એક શું છે તો કે પુષ્પ એક લિંગી પ્રજનન કરવા માટેનું અંગ ક્લિયર છે આપણે પુષ્પ વિશે ડિટેલની અંદર ચર્ચા કરી ગયા એના ચાર ચક્ર વિશે ભણી ગયા બે સહાયક બે પ્રાજનનીય ચક્ર વિશે તો આપણે ભણી ગયા છે તો પુષ્પ ક્યારે ઉગે છે તો કે વનસ્પતિ અમુક ફેઝમાં પહોંચી જાય પછી જ તેમાં પુષ્પ સર્જનની શરૂઆત થાય આપણને ખબર છે આંબો તમે વાવો તો પહેલા જ વર્ષે એની અંદર છે તે કેરી આવતી નથી શું કામે તો કે આંબામાં પહેલા જ વર્ષે મોર ઉગતો નથી તો ક્યારે મોર ઉગે છે તો કે 4 થી 6 વર્ષનો આંબો થાય પછી જ તે શું ઉગે છે તે તો કે એમાં પુષ્પ આવે એટલે કે મોર ઉગે ને પછી એમાં કેરીનું નિર્માણ થાય તો જે 4 થી 6 વર્ષનો સમયગાળો છે એને શું કહેવાય તો કે એને વાનસ્પતિક તબક્કો તરીકે ઓળખવામાં તો અહીંયા શું લખ્યું છે કે જે જુવેનાઇલ ફેઝ અથવા તો વાનસ્પતિક તબક્કાનો અંત છે ત્યાર પછી શું થાય પ્રાજનનીય તબક્કો શરૂ થાય તો કે ગલગોટાની અંદર પ્રાજનનીય તબક્કાની શરૂઆત ક્યારે થાય અથવા તો એને પ્રશ્ન તમને બીજી રીતે પૂછી શકે તો કે જુવેનાઇલ તબક્કાનો અંત અથવા તો વાનસ્પતિક તબક્કાનો અંત ગલગોટાની અંદર ક્યારે થાય તો કે તમને ટેક્સ્ટબુકની અંદર નથી આપ્યું પણ તે કેટલો હશે તો કે 45 થી 50 દિવસનો છે તે આપણને જોવા મળે છે ઘનશ્યામ પ્લીઝ મ્યુટ ઓફ માઇક પછી શું કીધું છે ચોખાની અંદર કેટલો સમયગાળો જોવા મળે તો કે 2 થી 3 મહિના અને દિવસની અંદર કન્વર્ટ કરો તો 60 થી 90 દિવસ થાય 60 થી 90 દિવસનો સમયગાળો છે ઘઉંની અંદર 3 મંથ
એમ એટલે મન એવું વિચારજો. જ્યાં નારિયેળમાં 8 થી 10 વર્ષ, જે રાબાની અંદર 4 થી 6 વર્ષ છે એ પુષ્પ સર્જન માટે લાગે છે. ઘણી વનસ્પતિઓમાં પુષ્પ સર્જન એક કરતા વધુ વખત જોવા મળે તેને શું કહેવાય? આંતર પુષ્પ સર્જન કાળ કહેવાય. ક્લિયર થાય છે? માનો કે આંબો છે, આંબો તો આંબામાં પુષ્પ સર્જન ક્યાં સમયગાળા દરમિયાન? તો કે દિવાળી પછી ધીમે ધીમે શરૂઆત થતી જાય છે અને ઉનાળાની અંદર આપણે ફળ મળે છે. તો કે ચોમાસાની અંદર છે એમાં પુષ્પ સર્જન થતું નથી. તો એક વર્ષની અંદર શરૂ થયું, પછી કેરી આવી ગઈ પૂરું થયું, પછી પાછું બીજું વર્ષ શરૂ થયું, ત્યારે દિવાળી પછી પાછું એમાં પુષ્પ સર્જન આપણને જોવા મળે. તો આ બે પુષ્પ સર્જન થયું એની વચ્ચેનો સમયગાળો છે એને શું કહેતો કે આંતર પુષ્પ સર્જન કાળ તરીકે ઓળખવામાં આવે. ક્લિયર થઈ? આંતર પુષ્પ સર્જન કાળ કોને કહેવાય? તો આંતર પુષ્પ સર્જન કાળ છે એ વચ્ચે જોવા મળે છે આપણ, તો એને તમે જુવેનાઇલ ફેઝ કહેશો કે પછી પુખ્તતા કહેશો? ચલો આન્સર આપો. જુવેનાઇલ ફેઝ કહેવાય એટલે કે જુવેનાઇલ તબક્કો કહેવાય કે પુખ્તતા કહેવાય આંતર પુષ્પ સર્જન કાળને? ચલો આન્સર આપો. ચલો જે બોલ્યો એનો આન્સર પહોંચ્યો નથી, કેમ કે વેરી લો સાઉન્ડ હતો એમનો. પુખ્તતા કહેવાય. હા ચલો સત્યમે આન્સર આપ્યો. બીજું કોણ આપે છે આન્સર? ક્વેશ્ચન એવો છે કે આંતર પુષ્પ સર્જન કાળ આપણને જોવા મળે છે એને તમે જુવેનાઇલ ફેઝ ની અંદર મૂકો કે પછી પુખ્તતા ની અંદર મૂકો? હા ચાલો રાઈટ. કેમ કે જુવેનાઇલ ફેઝ કોને કહેવાય? તો કે એક વખત પુષ્પ સર્જન થાય એની પહેલાનો જે સમયગાળો છે એને જુવેનાઇલ ફેઝ કે એક વખત એની અંદર પુષ્પ સર્જન થઈ ગયું એટલે એ કેમાં આવી ગયા? તો કે પ્રાજનિક તબક્કાની અંદર આવી ગયા. એટલે કે શું થઈ ગયું? તો કે તેને પુખ્તતાની અંદર મૂકવામાં આવે છે. બધાને ક્લિયર? કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. છે કોઈને કઈ ડાઉટ? ઓકે. હવે આપણને ટેક્સ્ટ બુકમાં શું કહે છે? તો કે હવે તમારા વિસ્તારના થોડાક વૃક્ષોનું અવલોકન કરો, શું તેઓ વર્ષે વર્ષ તે જ મહિનામાં પુષ્પ સર્જન કરે છે? તો કે આંબો આપણે જોઈએ આજુબાજુ આપણે જોવા મળે સહેલાઈથી, કે કોકના ઘરની અંદર આંબો હોય તો આપણે જોવા મળે. તો કે જે ટાઈમે પુષ્પ સર્જન થવાનું એ જ ટાઈમે જોવા મળે છે, બીજા ટાઈમે જોવા મળતું નથી. શા માટે કેરી, સફરજન, ફણસ એટલે કે જેકફ્રૂટ, નામ યાદ રાખજો જેકફ્રૂટ કોને કહેવાય? તો કે ફણસને કહેવાય. તેમની ઋતુમાં જ પ્રાપ્ય બને છે. કેરી, સફરજન, ફણસ છે એમની સિઝનની અંદર શું કામ જોવા મળે? બીજી કોઈ પણ સિઝન ની અંદર શું કામ જોવા નથી મળતા? શું એવી કોઈ પણ વનસ્પતિ છે કે જે સમગ્ર વર્ષ દરમિયાન પુષ્પ સર્જન દર્શાવતી હોય? અને કેટલાક છે ઋતુકીય પુષ્પ સર્જન દર્શાવે? તો કે કેરી છે એ આપણે ઋતુકીય પુષ્પ સર્જન, એની ઋતુની અંદર જ પુષ્પ સર્જન કરે, આવું શું કામે થાય? તો કે એના માટે જે અનુકૂળ વાતાવરણ છે એ આવશે ત્યારે પુષ્પ સર્જન થશે. 12 મહિનાની અંદર એની અંદર પુષ્પ સર્જન થતા નથી. તો એવા પુષ્પ સર્જન શું કહેતો કે ઋતુકીય પુષ્પ સર્જન કહેવાય. અમુક એવી વનસ્પતિ છે એમાં સરખું વાતાવરણ મળતું હોય તો એમાં શું થાય? તો કે સમગ્ર વર્ષ દરમિયાન એમાં પુષ્પ સર્જન દર્શાવતી. પછી શું કહે છે? તો કે એક વર્ષીય અને દ્વિવર્ષાયુ પ્રકારની વનસ્પતિઓમાં પ્રાજજનિક, વાનસ્પતિક અને જીર્ણ અવસ્થાઓ સ્પષ્ટ જોવા મળે છે, પરંતુ બહુ વર્ષાયુ વનસ્પતિમાં આ અવસ્થાને સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરવી અઘરી છે. આપણે ગઈકાલે એવું જોયું હતું, એક વનસ્પતિનું નામ આપણે જોયા હતા કે જે 2000 વર્ષ સુધી જીવી શકે છે, કોને યાદ છે બોલો? હા, વડ કેટલા વર્ષ જીવતું હતું? તો હવે આ પીપળો છે એ 2000 વર્ષ જીવે, વડ છે 200 વર્ષ જીવે. તો 200 વર્ષ તો આપણે નથી જીવાના. તો એની અંદર આપણે એનો વાનસ્પતિક તબક્કો છે, પ્રાજનનિક તબક્કો છે અને જીવન અવસ્થા આપણે જોઈ શકતા નથી.
પરંતુ એક વર્ષની અંદર તે માનો કે કોઈ પણ છોડ છે જે એક વર્ષની અંદર ઉગીને નાશ પામવાનો છે, અથવા તો અમુક એવી વનસ્પતિ જે 2 વર્ષની અંદર આખો જીવનકાળ પૂરો કરીને નાશ પામવાની છે, તો એમાં આપણે એનો વાનસ્પતિક તબક્કો જોઈ શકીએ, એનો પ્રાજનનિક તબક્કો જોઈ શકીએ અને જીર્ણ અવસ્થા પણ જોઈ શકીએ છીએ. ક્લિયર થાય છે આ લાઈન? સમજાણી શું કહેવા માંગે છે? હવે અમુક એવી વનસ્પતિ છે જેની પુષ્પછેદનની જે પ્રક્રિયા છે કેવી છે? અસમાન છે. તો કઈ રીતે અસમાન છે? તો કે બાંબુ એટલે કે વાંસ છે એમાં જે વનસ્પતિ જે ઉગતી હોય એટલે કે બાંબુ જાતિની જે વનસ્પતિ છે એના જીવનકાળ દરમિયાન એક જ વખત પુષ્પ સર્જન બતાવે છે. ચેપ્ટર નંબર 13 ની અંદર આપણે એવું ભણશું, અત્યારે બાંબુ આવી ગયું ત્યારે એક માછલીનું નામ પણ આવશે. ચેપ્ટર નંબર 13 ની અંદર એક માછલીનું નામ પણ આવશે, એના વિશે આપણે અત્યારે ચર્ચા કરતા નથી, પણ તો ત્યારે હું કહીશ કે એક માછલી અને બાંબુ એ આવ્યા ચેપ્ટર નંબર 13 ની અંદર. તો કે એમાં શું થાય કે એ વનસ્પતિ જ્યારે 50 થી 100 વર્ષની થાય એટલે કે એના વચ્ચેના સમયગાળાની અંદર એમાં મોટી સંખ્યામાં પુષ્પ સર્જન થતું હશે અને ત્યારબાદ એમાં ફળો સર્જાય અને પછી શું થાય તો એ મૃત્યુ પામે છે. જ્યારે એક બીજી વનસ્પતિ છે સ્ટ્રોબિલેના કુંથિયાના એટલે કે નીલપુરંજિત છે એમાં 12 વર્ષે શું થાય છે તો કે એક વખત પુષ્પ સર્જન થાય. 2006 ની અંદર આવું પુષ્પ સર્જન છે એ જોવા મળ્યું હતું. કયા મહિનાની અંદર? તો કે સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનાના 2006 ના સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનાની અંદર આ જે નીલકુરંજીત છે તેમણે શું કર્યું હતું તો કે પુષ્પ સર્જન કર્યું હતું. કઈ જગ્યાએ કર્યું હતું? કે આખા ભારતની અંદર પુષ્પ સર્જન કર્યું હતું? તો કે નહીં સર, આખા ભારતની અંદર નહોતું કર્યું, પણ કઈ કઈ જગ્યાએ કર્યું? તો કે કેરળની અંદર કર્યું હતું, તમિલનાડુ ની અંદર કર્યું હતું અને કર્ણાટકના જે પર્વતીય પ્રદેશ છે એટલે કે સાઉથ ઇન્ડિયાનો જે ભાગ છે એની અંદર તેમણે પુષ્પ સર્જન કર્યું હતું. એને લીધે શું થયું હતું? તો કે એને લીધે વાદળી પટ્ટો છે તે જોવા મળ્યો હતો. કેવું દ્રશ્ય જોવા મળ્યું હતું? તો કે જો બાજુમાં આપણે એક ફોટો મૂક્યો છે આઉટ ઓફ ટેક્સ નો, એમાં બતાવી છે બધાને. જેને લીધે શું થયું કે મોટી સંખ્યામાં પર્યટકો આકર્ષાયા હતા, કેમ કે એક નવીન વસ્તુ હતી. તો કે આ 2006 ની અંદર થયું હતું, ત્યારબાદ પછી ક્યારે જોવા મળ્યું હશે? તો કે 12 વર્ષ એમાં એડ કરો તો 2018 ની અંદર, એમાં પાછા 12 વર્ષ એડ કરો તો ક્યારે આવશે હવે? એટલે કે 2030 ની અંદર. તમને એમ પૂછવા મળે કે લાસ્ટ ટાઈમ કેરળ તમિલનાડુ અને કર્ણાટકના પર્વતીય પ્રદેશોમાં ક્યારે પુષ્પ સર્જન થયું હતું નીલકુરંજીત, તો શું આન્સર આવશે? 2018 ની અંદર. હવે પછી ક્યારે જોવા મળશે? કે 2030 ની અંદર. સમજાણું આવી રીતે ક્વેશ્ચન પૂછી શકે. પછી શું કહે છે? તો કે પ્રાણીઓની વાત થઈ, વનસ્પતિની વાત થઈ કે હવે પ્રાણીઓ જાણ. તો કે પ્રાણીઓમાં સક્રિય પ્રાજનનિક વર્તણૂક પૂર્વ જોઈનાર તબક્કો બાહ્યકાર વિદ્યાકીય અને દેહધાર્મિક ફેરફારોને અનુસરે છે. હવે માનો કે જોઈનાર ફેઝમાંથી આપણે જ્યારે પસાર થઈએ છીએ, જ્યારે જોઈનાર ફેઝ આપણો પૂરો થયો ને મનુષ્યની જ વાત કરો, તેમાં આપણને શું શું દેખાય છે? તો કે મેલ હોય તેમના ફેસ પર થોડીક થોડીક દાઢી આવવાની શરૂઆત થાય, સાવ માઇનર હોય, મૂછાની શરૂઆત થાય, પ્યુબિક હેર ઉગવાની શરૂઆત થાય, પછી તો કે એનો અવાજ છે ઘેરો થાય, ફિમેલ હોય તો એનો અવાજ તીણો થાય, મેમરી ગ્લેન્ડ છે એનું કદ વધવાની માઇનર શરૂઆત થાય છે, એમાં પણ પ્યુબિક હેરની ગ્રોથ થાય. તો આ બધું છે એ શું થાય છે? તો કે મનુષ્ય જાતિના અંદર જે આ ફેરફારો થાય ત્યારે જુવેનાઇલ ફેઝ છે પૂરો થાય ત્યારે, એ આપણે વાત અહીંયા કહી. સૂચક હોય તો કે કઈ કઈ વસ્તુ હોય મેલ અને ફિમેલની એની આપણે ચર્ચા કરી. બીજા પ્રાણીઓમાં કોનો સમાવેશ થાય? તો કે પક્ષીઓનો સમાવેશ થાય. તો કે પક્ષીઓ છે આપણે સમજીએ છીએ કે ઈંડા છે એ શું છે? તો કે પક્ષીઓ માટે એમાં એનું જે બચ્ચાનો વિકાસ થાય કોના માંથી થાય? તો કે ઈંડામાંથી થાય છે. તો કે પક્ષીઓ છે એ શું વર્ષભર ઈંડા મૂકે છે કે તે ઋતુકીય એટલે કે કોઈ પણ ચોક્કસ સિઝનની અંદર જ ઈંડા મૂકે છે? બીજું શું પૂછ્યું છે? તો કે દેડકા અને ગરોળી ની અંદર આપણને શું જોવા મળે છે? તો કે કુદરતી રીતે જે કુદરતી વસવાટ ની અંદર જે પક્ષીઓ રહે છે એ શું કરે છે? તો કે ઋતુકીય રીતે જ ઈંડા મૂકે છે. એટલે કે એમાં શું થાય? તો કે બાહ્ય વાતાવરણ ફેરફાર થાય ત્યારે એની અંદર રહેલું જે ગર્ભાશય કે જે હશે એની અંદર જે રચના આવી હશે પક્ષીઓની, એની અંદર અલગ અલગ રચના જે આવી હશે, અમુક અલગ અલગ પક્ષીઓની અંદર અલગ અલગ રચના હોય, તેમાં શું થાય? તો કે એમાં હોર્મોનલ ચેન્જીસ થાય,
ને એના આધારે તે ગર્ભ ધારણ કરવા માટે શું થાય તો કે સક્ષમ બને છે. જ્યારે બીજાની અંદર શું થાય છે તો કે બંધના અવસ્થાના પક્ષીઓ હોય એટલે કે માનો કે મરઘા ઉછેર કેન્દ્રની અંદર તે તો વર્ષભર ઈંડા મૂકે છે, તો એમાં જે ઈંડા મૂકવાની જે પ્રોસેસ છે એ પ્રજનન માટે નથી પરંતુ શું કામે હોય છે તો કે માનવ કલ્યાણ અર્થે વ્યાપારિક હેતુ માટે. એમાં શું થાય તો ઈંડાનો ઉછેર થાય, એમાંથી કોઈ પણ બચ્ચાનો છે એ જન્મ થવાનો નથી. એમાં શું થાય છે તો કે એમાં એને એવા હોર્મોનલ ઇન્જેક્શન એવા મરકીને એને આપ્યા હોય કે તે શું કરે તો કે આખા વર્ષ દરમિયાન ઈંડા છે તે મૂકે છે. પછી શું કહે તો કે જરાયુ ધરાવતા માદા સસ્તનો પ્રાજનનિક તબક્કા દરમિયાન અંડપિંડ અને સહાયક ગ્રંથિઓ તેમજ અંતઃસ્ત્રાવની પ્રવૃત્તિમાં ચક્રીય ફેરફારો દર્શાવે છે. ગાય, ઘેટા, ઉંદર, હરણ, કૂતરા, વાઘ વગેરે જેવા પ્રાઇમેટમાં ન હોય તેવા સસ્તનો પ્રજનન દરમિયાન જોવા મળતા આવા ચક્રીય ફેરફારો શું કે ઋતુચક્ર એટલે કે ઓસ્ટ્રસ સાયકલ અથવા તો ઈસ્ટ્રસ સાયકલ પણ બોલી શકાય એને કહેવામાં આવે. એટલે કે પ્રાઇમેટ ન હોય એવા પ્રાણીઓ. હવે પ્રાઇમેટ એટલે શું તો કે સસ્તન વર્ગના પ્રાણીઓ હોય. સસ્તન વર્ગના પ્રાણી છે એને બે ગોત્રની અંદર ડિવાઈડ કરવામાં આવે છે. ગોત્રની અંદર ડિવાઈડ કરવામાં આવે ક્યાં ક્યાં ગોત્ર છે? એક થશે પ્રાઇમેટ, એક આવશે નોન પ્રાઇમેટ. એટલે કે એની અંદર આપણે બીજું મૂકીશું. પ્રાઇમેટની અંદર શું થાય તો કે ગિબન છે, ગોરિલ્લા છે, એવા બધા આવે. આપણે છે એ બધા શેની અંદર આવે? પ્રાઇમેટની અંદર આવે. પ્રાઇમેટ છે એ બધા કેવું ધરાવે કે મેન્સ્ટ્રુઅલ સાયકલ ધરાવે છે. મેન્સ્ટ્રુઅલ સાયકલ ધરાવે. મેન્સ્ટ્રુઅલ સાયકલ ની અંદર શું થાય તો કે દર મહિને એ અંડકોષ છે તે મુક્ત થાય. એટલે કે દર મહિને છે એ આખી મેન્સ્ટ્રુઅલ સાયકલ છે, દર મહિને આખી પ્રજનન માટેની જે સાયકલ છે ફિમેલ ની અંદર એ આપણને જોવા મળે છે. પાછી રિન્યુ દર મહિને થાય. પરંતુ જે નોન પ્રાઇમેટ છે, નોન પ્રાઇમેટ ની અંદર કોનો કોનો સમાવેશ કર્યો છે આ લોકોએ તો કે ગાય, ઘેટા, ઉંદર, હરણ, કૂતરા, વાઘ એ બધામાં શું જોવા મળે તો કે એમાં ચોક્કસ ઋતુ દરમિયાન જ આ જે ગર્ભાશયની અંદર જે આખું ચક્ર છે તે જોવા મળે છે. દર મહિને છે તે જોવા મળતું નથી. તો એ જે સાયકલ છે એને શું કે ઈસ્ટ્રસ સાયકલ અથવા તો ઋતુકીય ઋતુચક્ર કહેવાય, જે ઋતુને આધીન છે. જ્યારે પ્રાઇમેટ એટલે કે વાંદરા એ મનુષ્યની અંદર છે તે વાતાવરણ ઉપર આધાર રાખતો નથી. દર મહિને છે તે સાયકલ છે તે રિન્યુ થાય છે એટલે કે એને શું કે મેન્સ્ટ્રુઅલ સાયકલ તરીકે ઓળખવામાં આવે. ફિમેલ મેન્સ્ટ્રુઅલ સાયકલ આપણે ચેપ્ટર નંબર 3 ની અંદર ડિટેલ ની અંદર ભણવાના છે. આમાં કઈ બીજી આપણે ડિટેલમાં આવી માહિતી નથી. ઘણા સસ્તનો ખાસ કરીને જેઓ કુદરતી જંગલી પરિસ્થિતિમાં વસે છે તેઓ આ ચક્ર માત્ર પ્રાજનિક તબક્કામાં જ તે સાનુકૂળ ઋતુ દરમિયાન જોવા મળે એટલે કે ફેવરેબલ સિઝન હોય ત્યારે તેમાં જોવા મળે છે. એટલે એવા જે પ્રાણીઓ છે એને શું કે ઋતુકીય સંવર્ધક પ્રાણીઓ અથવા તો સિઝનલ બ્રીડર, આ બંને નામ યાદ રાખવાના છે. સિઝનલ બ્રીડર છે કોણ જોવા મળે છે તો કે જે ઋતુકીય ઋતુચક્ર ધરાવતા હોય એ જોવા મળે. જ્યારે ઘણા સસ્તનો કે તેમના સમગ્ર પ્રજનન કાળ દરમિયાન તેમાં શું જોવા મળે તો કે તે પ્રજનન માટે સક્રિય હોય છે તેને શું કે સતત સંવર્ધકો અથવા તો કન્ટિન્યુઅસ બ્રીડર્સ તરીકે ઓળખવામાં આવે છે. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. છે કોઈને કઈ ડાઉટ? આટલી વસ્તુ ક્લિયર બધાને? પછી શું કહે છે? આપણે વૃદ્ધ થઈએ છીએ, જો જીવીએ તો તે થાય, બાકી તો વૃદ્ધ થવાનું તે એક્સિડન્ટની અંદર ઉકલી ગયું હોય, કોઈ મરી ગયું હોય તે વૃદ્ધ ન. ત્યાં શું કહે છે? આપણે બધા વૃદ્ધ જો લાંબુ જીવીએ તો વૃદ્ધ થઈએ છીએ, જે આપણે યાદ રાખવું રહ્યું. પરંતુ વૃદ્ધ થવું એટલે શું? તમે વૃદ્ધ થાવ છો એની તમને ખબર કઈ રીતે પડે અથવા તો એનું પેરામીટર શું છે કે વૃદ્ધ થાય છે આ માણસ અથવા તો આ જે વ્યક્તિ છે વૃદ્ધ થઈ ખબર કઈ રીતે પડે તો કે એમાં પ્રાજનનિક તબક્કાનો અંત જે છે કે જે પ્રજનન કરવા માટે અસક્ષમ છે એટલે કે નવી સંતતિ સર્જવા માટે અસક્ષમ હોય એટલે કે એ અવસ્થા આવી જાય એને શું કહેતો કે જીર્ણતા અથવા તો વૃદ્ધ વય તરીકે તમે લઈ શકો. જીવનકાળના અંતિમ તબક્કામાં શરીર છે એમાં આનુષંગિક એટલે કે કોનકોમિટેન્ટ ફેરફારો થાય છે, જેવા કે ચયાપચયનું ધીમું થવું. સાથે સાથે ચયાપચય એટલે શું થયું કે મેટાબોલિક પ્રોસેસ છે કેવી થાય તો કે ધીમી પડે છે. અને મેટાબોલિક પ્રોસેસ ધીમી પડે એમાં મુખ્યત્વે શું થાય છે
તો કે ચલ ક્રિયા કરતા અપચય ક્રિયા છે તે વધુ થતી જોવા મળે છે, જેના લીધે શું થાય છે તો કે શરીરની અંદર એન્ટ્રોપી, એન્ટ્રોપી એટલે કે અવ્યવસ્થાનું પ્રમાણ છે તે સર્જાય છે, જેના લીધે શું થાય તો કે શરીર છે તે જીર્ણ થતું જોવા મળે છે. એટલે કે શરીર છે એ હવે ધીમે ધીમે કામ કરવાનું બંધ કરે છે, એટલે કે શું આવે તો કે વૃદ્ધત્વ આવ્યું, ને વૃદ્ધત્વ શેની તરફ દોરી જાય તો કે મૃત્યુ તરફ દોરી જાય છે. વનસ્પતિ અને પ્રાણી બંનેની અંદર આખી જે પ્રોસેસ છે જીવનકાળની એને ત્રણ તબક્કાની અંદર વહેંચવામાં આવે. ત્રણ તબક્કા ક્યાં ક્યાં? તો એક તો છે પૂર્વ પ્રજનન કાળ, જેને આપણે જુવેનાઇલ ફેઝ કીધો, પછી બીજો આવે છે એ પ્રજનન કાળ, અને ત્રીજો જે છે એ કયો છે? પશ્વ પ્રજનન કાળ. તો આ જે ત્રણ તબક્કાઓમાં એટલે કે પૂર્વ પ્રજનન કાળમાંથી પ્રજનન કાળમાં જવું ને પ્રજનન કાળમાંથી પશ્વ પ્રજનન કાળની અંદર જવું એ કોને લીધે થાય? એટલે કે આ ત્રણ તબક્કાઓ વચ્ચેની જે સંક્રાંતિ છે એ કોના લીધે થાય? તો કે આ ત્રણેય તબક્કાઓ વચ્ચે સંક્રાંતિ છે તે અંતઃસ્ત્રાવોને લીધે થાય છે. ખાસ યાદ રાખજો આ પર. કોના લીધે થાય છે? તો કે અંતઃસ્ત્રાવ લીધે થાય છે. માણસની અંદર, ફિમેલની અંદર જે આ બધું મેન્સ્ટ્રુઅલ સાયકલ છે એની કંટ્રોલ છે, એનો કંટ્રોલ છે કોના લીધે થાય? તો એ પણ અંતઃસ્ત્રાવોને લીધે થાય. FSH છે, LH છે, પછી ઇસ્ટ્રોજન છે, પ્રોજેસ્ટ્રોન છે, આ બધા અંતઃસ્ત્રાવોને લીધે જ તે શું થાય? તો કે આખું જે મેન્સ્ટ્રુઅલ સાયકલ છે એ કંટ્રોલ રહે છે. પ્લસ બીજું શું કહેવા માંગે છે? તો કે આપણા જોઈનલ ફેઝમાંથી જે પુખ્તતાના ફેઝમાં આપણે જઈએ છીએ, તો આ જે દાઢી મૂછનું પ્રુબિક હેરનો ડેવલપ થવા, પછી સ્તનનો વિકાસ થવો, એ બધું થાય છે, એ કોને આભારી છે? તો એ પણ આપણે અંતઃસ્ત્રાવોને આધારિત છે. ક્યાં? તો કે ગોનેડોટ્રોપિન હોર્મોન આપણે ભણ્યા હતા, ગોનેડોટ્રોપિન હોર્મોન ચેપ્ટર નંબર 22 યાદ આવે છે બધાને? પછી શું કહે છે? અંતઃસ્ત્રાવોની સાથે સાથે આપણાની અંદર તો મેઇન અંતઃસ્ત્રાવો છે, જ્યારે પક્ષીઓને એની અંદર શું થાય છે? તો કે અંતઃસ્ત્રાવ અને ચોક્કસ પર્યાવરણીય પરિબળો વચ્ચેની આંતરક્રિયા છે તે પ્રજનનની ક્રિયાને નિયંત્રિત કરે છે, અને સજીવોની વર્તણૂકીય અભિવ્યક્તિને પણ સાંકળે છે. એટલે કે સજીવની જે વર્તણૂક છે એ પ્રજનન તરફ દોરી જવાની એ કોના રીતે કંટ્રોલ થાય છે? તો કે અંતઃસ્ત્રાવ પ્લસ ચોક્કસ પર્યાવરણીય પરિબળોને ધ્યાનમાં રાખીને થાય છે. હવે નવો ટોપિક આવ્યો કે લિંગી પ્રજનનમાં થતી ઘટનાઓ. તો આપણે નીચે એક મેં થોડોક ચાર્ટ બનાવ્યો છે, જે તમને એટલી મોટી વસ્તુ છે એ સમજવામાં સરળ બનશે, આખું યાદ રાખવું હોય તો પણ સરળ બને છે. હાવ નાનો એવો ચાર્ટ છે, બીજી કઈ આજે નોટ છે ને બીજી કેમ કે ઉપરની છે એ સમજવાનું છે. તો કે લિંગી પ્રજનન કરતા સજીવોની અંદર ત્રણ અવસ્થા મુખ્યત્વે જોવા મળે છે. પેલી કઈ છે? પૂર્વ પ્રજનન હોય, જેને આપણે શું કીધું? તો કે જુવેનાઇલ તબક્કો તરીકે આપણે જોયું. બીજો તબક્કો કયો છે? તો કે પ્રજનન વય છે, અને ત્રીજો તબક્કો છે એ પશ્વ પ્રજનન વય. તો કે પ્રજનન વયની અંદર શું થાય છે? તો કે પ્રજનન વયની અંદર પાછા ત્રણ તબક્કા એટલે કે ત્રણ ભાગ છે. પહેલો તો પ્રી ફર્ટિલાઇઝેશન ઇવેન્ટ છે, સેકન્ડ છે ફર્ટિલાઇઝેશન ઇવેન્ટ છે, અને ત્રીજો તબક્કો જે છે એ કયો છે? પોસ્ટ ફર્ટિલાઇઝેશન ઇવેન્ટ. ઓપરેશન તમારે કોઈ પણ પેશન્ટનું કરશો, તમે ડોક્ટર બનશો, ત્યારે એમાં ત્રણ તબક્કા જ આવે. ક્યાં તબક્કા હોય? તો કે પ્રી ઓપરેટિવ ઇવેન્ટ એટલે કે પ્રી ઓપરેટિવ ફેઝ હોય. એમાં શું થાય? તો કે દર્દીને તમે કોઈ પણ ઓપરેશન કરતા પહેલા એડમિટ કરો છો, એને ટ્રીટમેન્ટ આપો છો કે આ ઓપરેશન માટે એકદમ સક્ષમ બનાવો, મેન્ટલી અને હેલ્ધી બંને. પછી શું આવે? તો કે ઓપરેટિવ ફેઝ. એમાં શું થાય? તો કે એનું ઓપરેશન થાય છે, બધી જે આખી પ્રોસેસ છે એ કેમાં થાય? તો કે ઓપરેટિવ ફેઝની અંદર. પછી શું આવે? ઓપરેશન થઈ ગયું પછી પોસ્ટ ઓપરેટિવ કેર આવે. એમાં શું થાય? તો કે ઓપરેશન તો થઈ ગયું છે પણ એનું ઇન્ફેક્શન ન લાગે એટલા માટે દર્દીને, પેશન્ટને અમુક ટાઈમ માટે હોસ્પિટલ અંદર સ્ટે કરવામાં આવે છે, એટલે કે ત્યાં રોકવામાં આવે, દાખલ કરવામાં. એવી જ રીતના હવે ત્રણ ફેઝ આપણે ભણ્યા. ક્યાં ક્યાં ભણવાના છે? તો કે પ્રી ફર્ટિલાઇઝેશન ઇવેન્ટ એટલે કે ફલન થાય એ પહેલાના ઇવેન્ટ છે. એમાં શું કહેવામાં, એમાં શેનું સમાવેશ થાય? તો કે એમાં જન્યુજન એટલે કે પહેલા જન્યુ બનશે, પછી ફલન કરવું છે તો જન્યુને ભેગા તો કરવા પડશે, એટલે શું થાય? જન્યુઓનું વહન. હવે જન્યુ વહન થઈને જ્યારે પાસ પાસે આવી જાય ત્યારે કઈ ક્રિયા? તો કે ફર્ટિલાઇઝેશનની ક્રિયા એટલે કે ફલનની ક્રિયા થાય છે. ફલન થઈ ગયું પછી શું થાય? તો કે પોસ્ટ ફર્ટિલાઇઝેશન ઇવેન્ટ એટલે કે પશ્વ ફલન ઘટનાઓ. તો એમાં શું આવે? તો કે ઝાયગોટ ફોર્મેશન થાય એટલે કે ફલિતાણનું નિર્માણ થાય. ફલિતાણ પછી શું થાય? તો કે એનો વિકાસ થઈને ભ્રૂણનું નિર્માણ થાય છે, જે પોસ્ટ ફર્ટિલાઇઝેશન ઇવેન્ટની અંદર આવે છે. એટલી વાત ક્લિયર થઈ બધાને? તો એની અંદર આપણે ડીપમાં અત્યારે ભણવાનું છે કે લિંગી પ્રજનન અંદર કઈ કઈ ઘટનાઓ થાય છે. ઇવેન્ટ્સ ઇન સેક્સ્યુઅલ રિપ્રોડક્શન
કઈ કઈ છે? તો કે પુખ્તતાએ પહોંચ્યા પછી લૈંગિક પ્રજનન કરતા બધા સજીવો વિવિધ ઘટનાઓ અથવા તો પ્રક્રિયાઓ પ્રદર્શિત કરે છે જે બંધારણ રીતે સમાનતા ધરાવતો. તેમ છતાં લિંગી પ્રજનન સાથે સંકળાયેલા રચનાઓ સ્પષ્ટપણે જુદા પણ હોય છે. એટલે કે બધાના જે જન્યુઓ નિર્માણ થાય છે એના આકાર કદ બધું કેવું હોય છે, અલગ અલગ હોય છે. લિંગી પ્રજનનની ઘટનાઓ કેવી છે? તો કે વિસ્તૃત છે, મોટી છે, સાથે સાથે કેવી છે, જટિલ છે. નિયમિત ક્રમને અનુસરે છે. એટલે કે પહેલા પ્રી ફર્ટિલાઇઝેશન થાય, પછી ફર્ટિલાઇઝેશન થાય ને પછી પોસ્ટ ફર્ટિલાઇઝેશન ઇવેન્ટ થાય. પહેલા પોસ્ટ ફર્ટિલાઇઝેશન ઇવેન્ટ આવે ને પછી પ્રી ફર્ટિલાઇઝેશન ઇવેન્ટ આવે એવું ન થાય. એટલે ફિક્સ છે, નિયમિત ક્રમને અનુસરે છે. ખાસ એમાં નર અને માદા જન્યુઓનું જોડાણ થાય, એટલે કે એને ફલન કહો છો. યુગ્મનદનું નિર્માણ થાય અને ભ્રૂણ જનન છે તે જોવા મળે છે. સાનુકૂળતા માટે આ ઘટનાઓને ત્રણ તબક્કાની અંદર વહેંચી છે, જેમ કે પૂર્વ ફલન, ફલન અને પશુ ફલન, પ્રી ફર્ટિલાઇઝેશન, ફર્ટિલાઇઝેશન અને પોસ્ટ ફર્ટિલાઇઝેશન. તો પહેલા આપણે ભણવાનું છે પૂર્વ ફર્ટિલાઇઝેશન ઇવેન્ટ, એટલે પૂર્વ ફલન ઘટનાઓ અથવા તો પ્રી ફર્ટિલાઇઝેશન ઇવેન્ટ. જન્યુઓના જોડાણ પહેલા જેટલી ક્રિયા જોવા મળે છે એ બધાને શું કહેવાય? તો કે પૂર્વ ફલન ઘટના. કોનો કોનો સમાવેશ? તો કે જન્યુ જનન નો સમાવેશ થાય, એટલે કે ગેમેટોજીનેસિસ, અને બીજું છે જન્યુઓનો વહન, એટલે કે ગેમેટ ટ્રાન્સફર નો સમાવેશ થાય. તો જન્યુ જનન એટલે શું? તો પેલા આપણે એ જોયું. તો કે જન્યુ જનન એટલે કે જન્યુઓના નિર્માણની ક્રિયા છે, જે દરમિયાન બે પ્રકારના જન્યુ એટલે કે નર જન્યુ અને માદા જન્યુઓનું સર્જન થાય છે. જન્યુઓ કેવા હોય છે? તો એકકીય હોય છે. જન્યુઓ કેવા હોય છે? હંમેશા એકકીય હોય, કેમ કે જન્યુઓ જોડાઈને શું બનશે? તો કે જન્યુઓ જોડાઈને ફલિતાંડ બનશે. એ પાછું કેવું બનશે? દ્વિ. કેટલીક લેલમાં બંને જન્યુઓ છે તે કેવા હોય? તો કે દેખાવા સરખા હોય. જો અહીંયા નીચે બધે એ આકૃતિની અંદર જે જોવા મળે છે બંને જન્યુઓ કેવા છે? એક સરખા છે. તમે કોઈને એવો ડિફરન્સ ન કહી શકો કે આ નર છે, આ માદા છે, માદા જન્યુ છે, એવો ડિફરન્સ તમે કરી શકતા નથી. જો અહીં એટલે કે નર અને માદા જન્યુ તારવી શકતા નથી. તો એવા જન્યુઓને શું કહેતો? કે એને સમજન્યુઓ કહેવાય. હોમોગેમેટ્સ અથવા તો આઇસોગેમેટ્સ તરીકે ઓળખવામાં આવે છે. એમાં જોવા તો કે ક્લેડોફેરા લીલ છે એમાં એવું જોવા મળે કે કેમાં જોવા મળે છે? ક્લેડોફેરા લીલની અંદર આપણને એવું જોવા મળે. પછી બીજું શું છે? તો કે મોટા ભાગના લિંગી પ્રજનન કરતા સજીવોમાં ઉત્પન્ન થતા બંને જન્યુઓ બાહ્યાકાર વિદ્યાની દ્રષ્ટિએ અલગ પ્રકારના હોય તેને શું કહેવાય? તો કે વિષમ જન્યુઓ, હિટરોગેમસ અથવા તો અનઆઇસોગેમસ તરીકે ઓળખવામાં આવે છે. એવું કેમાં જોવા મળે? તો કે ફ્યુકસ લીલ ની અંદર પણ જોવા મળે છે, અને માનવ ની અંદર જે હોમો સેપિયન્સ જાતિ ધરાવતા જે વિષમ જે માનવના વિષમ જન્યુ છે અહીંયા દર્શાવેલા છે. તમને એવું પૂછે હોમો ઇરેક્સ ના વિષમ જન્યુ છે કે હોમો સેપિયન્સ ના છે? તો હોમો સેપિયન્સ ના છે. ખાસ 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 યાદ રાખો. અને આ શેની આકૃતિ છે? તો કે ફ્યુકસ લીલ ની આકૃતિ છે. ફ્યુકસ છે કેવું જીવન ચક્ર ધરાવતું તું બોલ. આવા સજીવોમાં નરજન્યુઓને ચલ્પુ જન્યુ કહેવાય, અથવા તો એન્થેરોઝોઇડ કહેવાય, અથવા તો શુક્રકોષો કહેવાય, એને ઇંગ્લિશમાં સ્પર્મ્સ કહેવાય. અને માદામાં માદા જન્યુને શું કહેવાય છે? તો કે અંડકોષ, એગ અથવા તો ઓમ તરીકે ઓળખવામાં આવે છે. બીજું શું કહે છે? તો કે સજીવોમાં જાતીયતા એટલે શું? કે સેક્સ્યુઆલિટી ઇન ઓર્ગેનિઝમ, એટલે કે શું કહેવા માંગે છે? તો કે નર અને માદા છે એ બંને અલગ અલગ બધા સજીવોમાં હોય એવું જરૂરી છે? અમુક કેવા પ્રાણી હશે જે એક લિંગી છે, અમુક કેવા છે દ્વિલિંગી અથવા તો એનું ઉભયલિંગી તરીકે ઓળખવામાં આવે. પ્રાણીની અંદર આપણે એ ડિસ્કસ કરશું અને વનસ્પતિની અંદર પણ એ ડિસ્કસ કરવાનું છે. તો શું કહે? તો કે સામાન્ય રીતે લિંગી પ્રજનન કરતા બે ભિન્ન સજીવોના જન્યુઓનું જોડાણ થાય છે, પરંતુ દરેક વખતે આ સાચું જ હોય એવું નથી. શું કામ એવું હોય? તો કે બે ભિન્ન સજીવો ન પણ હોય. ઉદાહરણ આપો સર, તો કે ઉભયલિંગી પ્રાણી. ઉભયલિંગી પ્રાણીઓમાં કોનો સમાવેશ થાય? તો કે અળસિયું જોઈ ગયા, જળો જોઈ ગયા. આની અંદર શું થાય છે? તો કે બંને જન્યુ જે છે એટલે કે મેલ અને ફિમેલ ગેમેટ છે કોના અંદર ઉત્પન્ન થાય છે? તો કે એક જ ઓડીની અંદર ઉત્પન્ન થાય છે. એટલે એમાં શું કહે છે? તો કે બે ભિન્ન સજીવો દ્વારા જન્યુનું જોડાણ થાય છે એ દરેક રીતે સાચું હોતું નથી. અહીં શું કહે? ધોરણ 11માં અભ્યાસ કરેલા ઉદાહરણ યાદ કરો અને શોધો કેટલા કિસ્સાઓમાં સ્વફલન જોવા મળતું. તો આને તમે સ્વફલન કહી શકો. વનસ્પતિના એવા ઢગલો ઉદાહરણ આવશે જે આપણે આવતા ચેપ્ટર ની અંદર જોશું. આમાં પણ ઉદાહરણો આપ્યા છે નીચે હમણાં જોઈ. હવે પેલા વનસ્પતિની વાત કરી છે. તો કે વનસ્પતિમાં નર અને માદા પ્રાજ્ઞક રચના એક જ વનસ્પતિમાં જોવા મળે તો એવી વનસ્પતિને શું કહે? દ્વિલિંગી વનસ્પતિ કહેવાય. અને જો ભિન્ન વનસ્પતિમાં હોય તો એને શું કહે? અએકલિંગી વનસ્પતિ કહેવાય. બીજું શું કહેવાય?
તો કે એકલિંગી વનસ્પતિ છે એમાં શું થશે? તો કે મેલ અને ફિમેલ, આ શું છે? મેલ અને આ શું છે? તો કે ફિમેલ. એકલિંગીમાં શું હોય? અલગ અલગ વનસ્પતિમાં છે, એકલિંગી વનસ્પતિમાં ફિમેલ અને મેલ અલગ અલગ વનસ્પતિમાં હોય, એકલિંગી વનસ્પતિની અંદર. તો આવી વનસ્પતિ છે એને શું કહેવાય? તો કે દ્વિસદની વનસ્પતિ કહેવાય. શું કહેવાય? દ્વિસદની. શું કામ દ્વિસદની? સદન એટલે ઘર, તો અલગ અલગ ઘરમાં બંને રહી છે ને, તેને શું કહેવાય? દ્વિસદની વનસ્પતિ. હવે કેટલીક ફૂગ છે અને વનસ્પતિઓમાં દ્વિલિંગી પરિસ્થિતિને સૂચવતો શબ્દ કયો છે? તો કે ફૂગ હોય ને, ફૂગ એમાં જે દ્વિલિંગી શબ્દ આવે, જો અહીંયા આપણે લખીએ ફૂગ છે એમાં દ્વિલિંગી શબ્દને સૂચવતો શબ્દ શું છે? તો કે સમસુકાયક, હોમોથેલિક કહેવાય. એટલે કે એક જ સુકાય ઉપર શું આવી ગયું છે? તો કે નર અને માદા બંને આવી ગયા છે, એટલે કે દ્વિલિંગી છે. જ્યારે વનસ્પતિ હોય એને આપણે શેમાં મૂકશું? તો કે વનસ્પતિને આપણે એકસદની કેસ. વનસ્પતિમાં જે દ્વિલિંગી વસ્તુ છે એને શું કહેશું? તો કે એકસદની કહેશું. ક્લિયર થઈ આ વાત બધાને? એકલિંગી પરિસ્થિતિ આપણે સૂચવવી હોય, એકલિંગી પરિસ્થિતિ ફૂગ માટે સૂચવવી હોય તો શું કહેવાય? તો કે વિષમ સુકાયક કહેવાય, હિટ્રોથેલિક તરીકે ઓળખવામાં આવે. જ્યારે વનસ્પતિ એકલિંગી છે એને શું કહેશું આપણે? તો કે વનસ્પતિ એકલિંગી છે એને આપણે દ્વિસદની કહેશું. ક્લિયર એટલી વાત? વનસ્પતિ એક સદની અને દ્વિસદની, જયારે ફૂગ છે સમ સુકાય અથવા તો વિષમ સુકાય. આપણે વનસ્પતિને ગ્રીન કલર થી હાઈલાઈટ કરી છે, જયારે ફૂગને આપણે પર્પલ કલર થી હાઈલાઈટ કરેલી છે. હવે પુષ્પીય વનસ્પતિમાં શું થાય? માનો કે એક વનસ્પતિ છે એમાં નર પુષ્પ અને માદા પુષ્પ અલગ છે. માનો કે આ નર પુષ્પ ને આવી રીતે આપણે દર્શાવીને માદા પુષ્પ અલગ છે, પરંતુ એ એક જ વનસ્પતિ ઉપર આવેલા હોય તેને શું કહેવાય? તો કે એને પણ આપણે શું કહી શકીએ? ઉભયલિંગી વનસ્પતિ જ કહેવી પડે, એટલે કે એક સદની વનસ્પતિ ની અંદર જ મૂકવી પડે. સપુષ્પ વનસ્પતિમાં એક લિંગી નર પુષ્પ અને પુકેસરીય પુષ્પ કહેવાય, એટલે કે નર પુષ્પ કહેવાય, એટલે કે પુકેસર ધરાવતું પુષ્પ. જ્યારે માદા પુષ્પ અને સ્ત્રી કેસરીય પુષ્પ અથવા તો સ્ત્રી કેસર ધરાવતું પુષ્પ કહેવાય. કેટલીક સપુષ્પી વનસ્પતિઓમાં નર પુષ્પ અને માદા પુષ્પ એક જ વનસ્પતિ હોય એને શું કહેવાય? એકસદની કહેવાય. જો અહીં કીધું એકસદની વનસ્પતિ, અને જો ભિન્ન વનસ્પતિમાં હોય તો એને શું કહેવાય? દ્વિસદની વનસ્પતિ કહેવાય. કાકડી અને નારિયેળ છે કેવા છે? તો કે એકસદની વનસ્પતિના ઉદાહરણ છે. જ્યારે પપૈયું અને ખજૂર છે એ કેવા છે? ખજૂરનું બીજું નામ ડેટ પામ છે, યાદ રાખજો. ડેટ પામ છે એ યાદ રાખજો ખાસ. એને શું કહેવાય? દ્વિસદની વનસ્પતિ તરીકે ઓળખો. એટલે કે ખજૂર તમારે ઉગાડો હોય તો બે વનસ્પતિ હોય તો જ ખજૂર ઉગશે. પપૈયું ઉગાડવું હોય તો બાજુમાં એક બાજુમાં બીજું પપૈયું હોય જ તો તે બીજું પપૈયું છે તે ઉગે. શું કામ હે? તો કે નર પુષ્પ બીજી વનસ્પતિમાં છે, ત્યાંથી પરાગરજ ઉડીને આજે માદા પુષ્પ વાળું જે વૃક્ષ છે એમાં આવશે તો જ તે પપૈયાનું નિર્માણ થશે. જન્યુઓના પ્રકારના નામ જણાવો કે જે પુકેસરીય પુષ્પ અને સ્ત્રી કેસરીય પુષ્પમાં સર્જાય. તો કે પુકેસરીય પુષ્પમાં સર્જાય એને શું કહેવાય? નર જન્યુ કહેવાય. અને સ્ત્રી કેસરીય પુષ્પમાં સર્જાય એને શું કહેવાય? માદા જન્યુ. જે અંડકોષ છે ઓલામાં શું છે? નર જન્યુ છે, જે ડિટેલમાં આપણે ચેપ્ટર 2 માં ભણશું. પરંતુ પ્રાણી માટે શું શું બધી જાતિના સજીવો નર અને માદા એકલિંગી છે, અથવા તો એવી જાતિ પણ દર્શાવો કે જેમાં બંને પ્રકારના પ્રજનન અંગો એટલે કે દ્વિલિંગી હોય. સંભવિત રીતે એકલિંગી પ્રાણીઓની જાતિ આપણે બનાવી શકીએ, જે કૂતરો છે, ગાય છે, માણસ છે, બકરી છે, ઘેટા છે, એ બધા શેમાં આવશે? તો કે એ બધા છે તે આપણે ઓલામાં મૂકીએ છીએ એકલિંગી પ્રાણીની અંદર. જ્યારે બીજું શું આવે છે? તો કે વાદળી, ચપટા, કૃમિ, જળો, અળસિયું, એ બધા કેમ આવે? તો કે દ્વિલિંગી પ્રાણીની અંદર, જેમાં નર અને માદા બંને પ્રજનનો એક જ અંદર આવેલા હોય એવા ઉભયલિંગી, દ્વિલિંગી અથવા તો હર્મેફ્રોડાઇટ્સ તરીકે ઓળખવામાં આવે. હર્મેફ્રોડાઇટ્સ તરીકે ઓળખવામાં આવે. આ વર્ડ યાદ રાખજો. હર્મેફ્રોડાઇટ્સ એટલે શું? નીચેનામાંથી કયું પ્રાણી હર્મેફ્રોડાઇટ્સ પ્રાણી છે એવું પૂછી નાખશે. નીચે એવું આપ્યું, ગાય, ભેંસ, કૂતરો, અળસિયું. તો શું આવે? અળસિયું આવે. વંદો કેવો છે? એકલિંગી પ્રાણી છે. હવે જન્યુ નિર્માણ દરમિયાન કોષ વિભાજન. તો કે તમામ વિષમ જન્યુ જાતિમાં બે પ્રકારના જન્યુ હોય, નર અને માદા. જન્યુ ક્યાં હોય છે? એકકીય હોય છે, પરંતુ પિતૃ વનસ્પતિ દેહમાંથી તેઓ સર્જાય છે,
કે પિતૃ વનસ્પતિ દેહ છે કેવો હોય શકે? તો કે એકકીય હોય શકે અને દ્વિકીય પણ હોય શકે છે. આથી જન્યુ નિર્માણ દર વખતે અર્ધીકરણથી નિર્માણ પામે એવું જરૂરી નથી. એકકીય વનસ્પતિ દેહ હોય અથવા તો એકકીય પિતૃ દેહ છે એમાં જન્યુ શેનથી સર્જાશે? તો કે સમવિભાજનથી સર્જાશે. હવે આવું ઉદાહરણ ભણી ગયા કે જેમાં સમવિભાજનથી જન્યુનું નિર્માણ થતું હોય. બોલો તો લીલમાં ભણ્યા, દ્વિઅંગીમાં ભણ્યા, યાદ આવે છે આવું બધું? ચેપ્ટર 3 એકકીય પિતૃ છે સમવિભાજન દ્વારા જન્યુ ઉત્પન્ન કરે છે. એનો અર્થ શું છે કે એકકીય સજીવોમાં ક્યારે અર્ધીકરણ જોવા ન મળે? માનો કે લીલ છે એમાં અર્ધીકરણ જોવા મળશે કે નહીં જોવા મળે? બોલો કેશવ, તારો કાલનો ક્વેશ્ચન, અર્ધીકરણ જોવા મળશે કે નહીં જોવા મળે લીલ ની અંદર? ચલો આન્સર આપો. ધીર, નેહા, શ્રેયા, જેના આવડતો એ બોલો. બધાનું રીડિંગ બાકી છે, કોઈ રિવિઝન કર્યું નથી. માનો કે લીલ છે એમાં એક જન્યુ, બે જન્યુ બનીને શું બન્યું? તો કે 2n બન્યું. હવે આ 2n છે એ માત્ર ઝાયગોટ પૂરતું સીમિત હોય પછી તરત એનું શું થાય? તો કે અર્ધીકરણ થઈને શું બને છે? તો કે એના સ્પોર બનશે. એ શું કરશે? તો કે જર્મિનેટ થઈ અને પાછો એકકીય ચક્રીય અવસ્થા બને છે. યાદ નથી આવતું આવું કઈ? કાલે તો સોલ્વ કરાવ્યું હતું. કેશવ કેમ આન્સર નો આપ્યો? મોનેરા ફૂગ લીલ દ્વિઅંગીમાં સમાયેલ ઘણા એક સજીવો એકકીય વનસ્પતિ દેહ ધરાવે, પરંતુ દ્વિ ત્રિઅંગી ના અનાવૃતબીજધારી આવૃતબીજધારી અને મનુષ્ય સહિતના અનેક પ્રાણીઓમાં પિતૃ દેહ છે કેવો છે? દ્વિકીય હોય છે. આથી સ્વાભાવિક છે કે દ્વિકીય દેહમાંથી એકકીય જન્યુઓના નિર્માણ માટે અર્ધીકરણ, એનું જ બીજું નામ છે અવનત વિભાજન, એને રિડક્શન, રિડક્શનલ ડિવિઝન તરીકે ઓળખવામાં આવે. આ શું છે? તો કે પેલું છે તે અળસિયું છે. અળસિયું કેવું પ્રાણી છે? તો કે ઉભયલિંગી પ્રાણી છે. તેમાં નર અને માદાના બંને અંગો છે અંદર જોવા મળે. બાજુમાં શું છે? કોક્રોચ. આની પહેલાનું ચેપ્ટર ભણ્યા જેમાં નર ની અંદર શુક્રપિંડ હોય, માદાની અંદર શું આવેલું હોય? અંડપિંડ આવેલા હોય. ત્રીજું છે એ શું છે? તો કે આપણે ચેપ્ટર નંબર 3 ની અંદર કારા, જેને આપણે ચારાથી યાદ રાખતા હતા, જે ન્યુમોનિક્સ આપ્યું હતું આપણે બધા ઉદાહરણને યાદ રાખવાનું, ગ્રીન આલ્ગીમાં એમાં કારા આવ્યું હતું છેલ્લે. તો એ કારા છે એ શું છે? તો કે ઉભયલિંગી લીલ છે. ઉભયલિંગી લીલ શું કામ ઉભયલિંગી? તો એમાં પૂજન્યુધાની અને અંડધાની અથવા તો અણજન્યુધાની એક જ વનસ્પતિ ઉપર આવેલી. નીચે છે શું છે? તો કે નીચે છે આપણે શેની આખું કે લીવર વર્ટ્સ ની છે. તો કે દ્વિઅંગી ની છે, જે કેવા છે? તો કે એક લિંગી છે, જેમાં આ પૂજન્યુધાની ધર અને સ્ત્રી જન્યુધાની ધરી લિંગી અંગ છે. કેશો કે તો ચાલતો મને. સ્ત્રી જન્યુધાની ધર અને પૂજન્યુધાની ધરી લિંગી અંગ છે કે નહીં? હા, આ છે તે લિંગી અંગ છે. જે આ નીચે ટ્યુબ્યુલ જેવી રચના છે તે લિંગી અંગ નથી, એ તો લિંગી અંગને ધારણ કરતી રચના છે. આવું આપણે એવું સમજાવ્યું હતું, યાદ છે ને બધાને? માદા શુકાય અને નર શુકાય. આ છે શેનું પુષ્પ છે? ખાસ યાદ રાખજો, શક્કરિયાનું પુષ્પ છે. તમને એવું પૂછે શક્કરિયાનું પુષ્પ કેવું હોય, એકલિંગી હોય, દ્વિલિંગી હોય, કાઈ કહી ન શકાય કે એક પણ નહીં એવું પૂછશે. કેમ કે તમે તો એવું કહો સર શક્કરિયાનું પુષ્પ તો આપણે ચેપ્ટર નંબર 5 માં ભણ્યા જ નથી, પણ આમાં ભણ્યા છો ને. શક્કરિયાનું પુષ્પ કેવું છે? તો કે દ્વિલિંગી છે. એમાં સ્ત્રી કેસર અને પુ કેસર છે તે બંને જોવા મળે છે. કેવું છે? દ્વિલિંગી છે. ક્લિયર બધાને એટલી વાત? કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. ઓકે, પછી શું છે? તો કે મનુષ્યની અંદર કેટલા રંગસૂત્ર દ્વિકીય ની અંદર હોય એ અહીંયા દર્શાવ્યું છે, જ્યારે એકકીય ની અંદર કેટલા હોય અહીંયા દર્શાવેલું છે. તો કે મનુષ્ય ની અંદર 46, ઘરમાખી ની અંદર 12, કૂતરા ની અંદર 78, ફળમાખી ની અંદર 0.8, એવું બધું દર્શાવેલું છે. એટલે કે દ્વિકીય કોષ ની અંદર કેટલા રંગસૂત્ર હોય
એ અહીંયા દર્શાવે છે, ને માનો કે એનું અર્ધીકરણ થઈને કેટલા કોષો બને એ અહીંયા દર્શાવેલું છે. તો આ તમે કરી નાખશો જાતે. તમે સૌથી વધારે રંગ સૂત્ર તેની અંદર જોવા મળે તો ખાસ યાદ રાખવાનો કે ત્રિઅંગી જે એફિઓગ્લોસમ છે એની અંદર જોવા મળે, જેના જન્યુની અંદર 630 રંગસૂત્ર છે, તો ઓલાની અંદર કેટલા રંગસૂત્ર હશે? ચલો કોણ કાઉન્ટ કરીને કહેશે મને? હા, 1260 ત્રિઅંગીની અંદર આપણને શું જોવા મળે છે? તો કે રંગસૂત્રની સંખ્યા જોવા મળે છે. તો અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. છે કોઈને કઈ ડાઉટ? તો કે દ્વિકીય સજીવોમાં વિશિષ્ટ કોષો તરીકે ઓળખાતા જન્યુ કોષો મિયોસાઇટ અર્ધીકરણમાં પ્રવેશે છે, અને અર્ધીકરણ અંતે શું થાય? તો કે રંગસૂત્રનું એક જ જૂથ એટલે કે એક જ સેટ છે તે જન્યુઓની અંદર દાખલ થાય. આપણે સેટ અને પેર એવું બધું ભણી ગયા છે ચેપ્ટર નંબર 10 ની અંદર, ડિટેલ ની અંદર સમજાવ્યું હતું. જેને યાદ ન આવતું હોય એ પાછો વિડીયો યુટ્યુબ ની અંદર છે, ચેક કરી લેજો. બે વિડીયો છે ચેપ્ટર 10 ની અંદર. એક તો એક લેક્ચર ની અંદર બધું આપણે પૂરું કર્યું હતું, ને એકમાં 4 થી 5 લેક્ચર ની અંદર આપણે સંપૂર્ણ આખું ચેપ્ટર એ પૂરું કર્યું હતું. આપેલ કોષ્ટકનો ચીવટપૂર્વક અભ્યાસ કરો અને સજીવોના એકકીય અને દ્વિકીય રંગસૂત્રની સંખ્યા ખાલી જગ્યામાં લખો. અને શું જન્યુ માતૃકોષ અને જન્યુની રંગસૂત્રની વચ્ચે કોઈ સંબંધ છે? તો કે હા, માતૃકોષની અંદર જેટલા રંગસૂત્ર હશે એની કરતા અડધા કોષો શેની અંદર હશે? તો કે જન્યુની અંદર જોવા મળે છે. તો કે જન્યુ નિર્માણ વિશે આપણે ભણી ગયા, હવે શું ભણવાનું? તો કે જન્યુઓનું વહન. તો કે જન્યુઓની વહનની અંદર આપણે શું ભણશું? તો કે જન્યુ છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ છે એ કઈ રીતે જાય છે? તો કે જન્યુઓના નિર્માણ બાદ બીજી જે ઘટના હોય જન્યુ વહન છે, એમાં નર અને માદા જન્યુઓને છે તેમના સાનુકૂળ જોડાણ માટે એટલે કે ફલન માટે ભૌતિક રીતે ભેગા થવા માટે થાય છે. શું તમને ક્યારે આશ્ચર્ય થયું કે નર અને માદા જન્યુઓ કેવી રીતે ભેગા થાય છે? મોટા ભાગના સજીવોમાં નર જન્યુ છે કે હોય છે ચલિત હોય છે, જ્યારે માદા જન્યુ છે એ કે હોય છે અચલિત હોય છે, કેમ કે મોટા હોય ને નાના હોય. અપવાદ રૂપે કેટલીક ફૂગ અને લીલીમાં બંને પ્રકારના જન્યુઓ ચલિત હોય. હમણાં આપણે જોયું હતું ક્લેડોફોરાના લીલ ના જન્યુ જોયા હતા, જેમાં બંને છે શું ધરાવતા? તો કે કસા ધરાવતા હતા, અને બંને કેવા છે? ચલાયમાન છે. યાદ આવે છે આ પતાની આકૃતિ? એ આકૃતિ છે તે બતાવી છે. તમને એવું પૂછે કે નીચેમાંથી કઈ લીલ ની અંદર બંને પ્રકારના જન્યુ એટલે કે નર અને માદા જન્યુ બંને કેવા છે? તો કે ચલાયમાન છે. આથી એવા માધ્યમની જરૂર પડે કે જેથી નર જન્યુનું વહન થાય છે. લીલ અને દ્વિઅંગી ત્રિઅંગી વનસ્પતિઓમાં પ્રાણીના માધ્યમથી શું થાય છે? જન્યુઓ સ્થાન પર પામે છે. આપણે ભણી ગયા છે મોટી સંખ્યાની અંદર નર જન્યુઓ આવેલા હોય માદા જન્યુઓ સુધી પહોંચવામાં નિષ્ફળ થાય છે, એટલે કે વહન દરમિયાન ગુમાવતા નર જન્યુની પૂર્તતા કરવા માટે માદા જન્યુની સરખામણીમાં નર જન્યુની સંખ્યા કેવી હોય છે? 1000 ગણી વધારે હોય છે. તો પછી શું થાય? તો કે આવૃત બીજધારીમાં પરાગરજ એ નર જન્યુઓનું અને અંડક છે એ અંડકોષોનું વહન કરે છે, માટે પરાગાશયમાં સર્જાતી પરાગરજનું ફલન પહેલા પરાગાશન પર સ્થાનાંતર થવું કેવું છે? જરૂરી છે. વટાણા જેવી સ્વફલિત એટલે કે દ્વિલિંગી વનસ્પતિઓમાં પરાગાશય અને પરાગાશન એકબીજાથી ખૂબ જ નજીક હોવાને કારણે પરાગરજનું પરાગાશન પર સ્થાપન થવામાં સરળ છે, જેથી પરાગાશય મુક્ત થતી પરાગરજ તરત જ પરાગાશનના સંપર્કમાં આવે છે. પરંતુ પરફલન દર્શાવતી વનસ્પતિ એટલે દ્વિસદની વનસ્પતિ, દ્વિસદની વનસ્પતિ આપણે હમણાં જોઈએ પપૈયું અને ખજૂર, તેમાં પરાગરજનું પરાગાશન પર સ્થાપન કરવા માટે એક ખાસ પ્રકારની ઘટના થાય છે, જેને શું કે પરાગનયન થાય છે, જે આપણે ડિટેલમાં ચેપ્ટર 2 ભણશું. પરાગરજનું પરાગાશન પર અંકુરણ થાય છે, ત્યારબાદ પરાગ નલિકા નર જન્યુનું વહન કરીને અંડક સુધી પહોંચાડે છે, અંડકોષ નજીક પહોંચે છે. આ બધી વસ્તુ ડિટેલ ની અંદર શેમાં આવશે? તો કે ચેપ્ટર 2 ની અંદર આવવાની, એટલે ખાલી રીડ કરવાનું છે ત્યારે ડિટેલ ની અંદર ભણશું નેક્સ્ટ ચેપ્ટર ની અંદર. જન્યુઓનું સફળતાપૂર્વક વહન થવું અને તેઓનું એકબીજા નજીક આવવું એ લિંગી પ્રજનની સૌથી જટિલ ઘટના છે. સૌથી જટિલ ઘટના કઈ છે? તો કે ફલન માટે આવશ્યક છે. એટલે કે સૌથી જટિલ ઘટના તો ફલન છે, પરંતુ એના માટે આવશ્યક ઘટના કઈ છે? તો કે એકબીજાને જન્યુ છે તે નજીક આવવું.